ભરૂચ શહેરમાં ગણેશ ઉત્સવને ધ્યાને લઈ શહેરના ઉબળખાબળ માર્ગોની મરામત કરવા યુવાનોએ પાલિકામાં રજૂઆત કરી હતી. છેલ્લા ઘણા સમયથી ભરૂચ શહેરના પાલિકામાં આવતા વિવિધ વોર્ડમાં વરસાદના કારણે રસ્તાઓ ઉબળખાબળ બન્યા હોવાની વ્યાપક ફરિયાદો ઊભી થવા પામી હતી. આજરોજ ભરૂચના શક્તિનાથ વિસ્તાર નજીક આવેલ સોસાયટી વિસ્તારના યુવાનોએ ભરૂચ નગરપાલિકા ખાતે પહોંચી પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 4 જેવા કે લક્ષ્મી નારાયણ, નારાયણ એસ્ટેટ, અંબિકા નગર, સ્વાસ્તિક નગર સહિતના અન્ય સોસાયટીના મુખ્ય માર્ગો ઉબળખાબળ બન્યા છે તથા જૂના ભરૂચના માર્ગો પણ ઉબળખાબળ બન્યા હોય યુવાનોએ શ્રીજીની શોભાયાત્રા કાઢતી વખતે પ્રતિમા ખંડિત થવાની શક્યતાઓને લઈને ગણેશ ઉત્સવ પહેલા ઉબળખાબળ માર્ગોનું પેચિંગ વર્ક કરવામાં આવે તેવી લોકમાંગ ઉચ્ચારી હતી. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 3 વિસ્તારમાં નારાયણ નગર 1, 2, 3, 4, અંબિકાનગર, આનંદનગર, સ્વસ્તિક નગર, નારાયણ એસ્ટેટ અને લક્ષ્મી નારાયણ જેવી સોસાયટીઓ આવેલી છે, જેને જોડતો એક મુખ્ય માર્ગ શક્તિનાથથી જેવી માર્ગ જો બી મોટી પાર્ક સુધીનો છે તેના પર અત્યારે એકદમ ખરાબ હાલત છે. ખાડા પડી ગયા છે. તંત્ર દ્વારા અવરતવર તંત્રને રજૂઆત કરવા છતાં મેન્ટલ નાખીને એક કામ કરવામાં આવે છે, પરંતુ તે પૂરતું ન હોવાથી અને આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવ જેવો હિન્દુઓનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે એ વિસ્તારમાં આશરે 20-25 જેટલા ગણપતિને બેસાડવામાં આવે છે અને 4-5 જેટલી મોટી મૂર્તિઓ જે 15 ફૂટથી પણ ઉપરના કદની લાવવાની હોવાથી ત્યાંથી શોભાયાત્રા કાઢવાની છે અને શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે અમે અહીંયા આગળ આજે કલેક્ટર સાહેબ તેમજ નગરપાલિકામાં સીઓ સાહેબને આવેદન સુપ્રત કર્યું છે અને તેમાં અમે 7 દિવસમાં આ કામ પૂરું કરી આપવાની માંગણી કરી હતી અને સીઓ સાહેબે અમને રજૂઆત કરીને કીધું છે કે 7 દિવસમાં અમે તમારું આ કામ કરી આપીશું. તો આ કામ વહેલી તકે થઈ જાય એટલી લાગણી સાથે જય હિન્દ, જય ભારત.